हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। श्री हीरापरा कन्या प्राथमिक विद्यालय कालावा, धोरण 6, विषय गुजराती, सेमेस्टर 1। गुजराती विषयनो आपणे काले पाठ नंबर 4 रविशंकर महाराज जोई रह्या हता। आपणे घणुं बधुं रविशंकर महाराजना जीवन विषे समझ्या हता के तेमनुं जीवन ઘણું લોકસેવામાં વિતાવ્યું હતું। તેમણે ઠેર ઠેર ગામડાઓમાં ફરી ફરી અને બધાને મદદ કરી હતી તે જોયું। ત્યાર પછી તેમનો જન્મ અને એ પણ જોયું કે રવિશંકર મહારાજનો જન્મ 1990માં મા મહિનાની 14ના દિવસે એટલે કે મા શિવરાત્રિના દિવસે થયો હતો। ત્યાર પછી આપણે તે પણ જોયું કે તે ગરીબ અને દુઃખી લોકો પ્રત્યે ખૂબ જ લાગણીવાળું હૈયું ધરાવતા હતા, કારણ કે આ બધા ગુણો તેમને નાનપણથી મળેલા હતા તે જોયું। ત્યાર પછી તેમણે મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવી અને ભારતની આઝાદીની લડતમાં પણ ઝંપલાવ્યું એટલે કે જોડાયા હતા તે પણ જોયું। પછી તેમણે ગાંધીજી સાથેના પરિચયમાં આવી અને ભારતની આઝાદી માટે તેમાં ગયા, તો ત્યાં એમણે શું કર્યું તો કે સૌપ્રથમ તો વિલાયતી કપડાં એટલે કે વિદેશથી બનાવેલા કપડાંનો એમણે બહિષ્કાર કર્યો, વિદેશી પરદેશી કપડાંનો તેમણે બહિષ્કાર કર્યો, સાદું જીવન અને સાદું ખાવું પીવું એવું અપનાવ્યું અને ખાદીના વસ્ત્રો જ પહેરવા એવું પણ અપનાવ્યું। આ બધું આપણે જોયું હતું। ત્યાર પછી તેમણે યજમાન વૃત્તિનો ધંધો પણ છોડી દીધો હતો તે પણ આપણે જોયું। યજમાન વૃત્તિનો ધંધો એટલે કે ગામની અંદર બ્રાહ્મણ હોય તે જે માણસની ઘરે ધાર્મિક કાર્યો કરવા જાય એ માણસ તેમના માટે યજમાન હોય છે, તો આ બધા પણ ધંધા તેમણે છોડી દીધા હતા। ત્યાર પછી હવે આપણે આગળ જોશું કે તેમણે ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિના સ્થાને કઈ પ્રવૃત્તિ લઈ લીધી હતી કે લોક પ્રવૃત્તિ એટલે કે લોકોને મદદ કરવાની પ્રવૃત્તિ। ત્યાર પછી તેમણે આપણે એ પણ જોયું કે અનાથાશ્રમની અંદર 2-3 બાળકોને તે છોડવા ગયા હતા, પણ અનાથાશ્રમ માટે ફંડ એકઠું કરવાનું હતું તો તેમણે ઘેર ઘેર ફરી અને ઠીક ઠીક એટલે કે થોડી ઘણી રકમ પણ અનાથાશ્રમ માટે ઉઘરાવેલી હતી, એકઠી કરેલી હતી। ત્યાર પછી હવે આપણે આગળ પહોંચ્યા હતા કે એક વાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું। એમને જોયું તો ત્યાં શું હતું, ગંદકી અને ગંદકી જ, અને ઠેર ઠેર એટલે કે જગ્યાએ જગ્યાએ ગરીબાઈ એટલે કે ખૂબ જ ગરીબ માણસો ત્યાં રહેતા હતા। ત્યાર પછી આપણે જોઈએ કે આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ છે એ દ્રવી ઉઠ્યું હતું, દિલ દ્રવી ઉઠ્યું એટલે કે આપણે એ પણ જોયું હતું કે ખૂબ જ દુઃખ થયું હતું કે આટલી બધી ગંદકી અને આટલું બધી ગરીબાઈ, તો તેમણે ત્યાં રહી અને આ દૂષણોને દૂર કરવાનો મનસુબો એટલે કે વિચાર કરી લીધો હતો। પછી ત્યાર પછી આગળ જોઈએ કે આજુબાજુના ગામડા પણ એ જ પરિસ્થિતિ હતી। શું પરિસ્થિતિ હતી કે ઠેર ઠેર શું હતું તો કે ગંદકી અને ઠેર ઠેર ગંદકી અને ખૂબ જ ગરીબાઈ, તો આવી જ પરિસ્થિતિ પણ બાજુના ગામમાં પણ જોઈ શકાતી હતી। ત્યાર પછી તે મહારાજે શું કર્યું તો કે ગામડે ગામડે ફરવા લાગ્યા, દિવસમાં એકવાર બપોરે તો કોઈ વાર ગામમાંથી થોડા દાળ અને ચોખા મેળવી અને ખીચડી રાંધી ખાઈ લઈએ, પછી તેમની યાત્રા શરૂ કરે। શું કરતા મહારાજ, ગામડે ગામડે ફરવા લાગ્યા। હવે ગામડે ગામડે ફરવા લાગે એટલે ચાલીને બધે જાય એટલે ભૂખ તો લાગે જ, તો શું કરતા મહારાજ કે બપોરે કોઈ ગામમાંથી થોડાક દાળ અને ચોખા ભેગા કરી લઈએ, માગી અને પછી તેમની ખીચડી બનાવે અને રાંધી અને ખાય અને પાછી પોતાની યાત્રા છે એ શરૂ કરી દે। પાણી પીવા માટે સાથે દોરી અને લોટો પણ રાખતા, લોટો છે એ દોરીમાં પૂરવી અને પોતાની સાથે રાખતા, ગામની ભગોળે ભાગોળે એટલે કે સૌ પ્રથમ
જ્યાં પાદર હોય ત્યાં, પાદર હોય ત્યાં પ્રથમ નાહી ધોઈ લે, પછી જે ગામમાં પ્રવેશ કરે. રવિશંકર મહારાજ પોતાની ગામે ગામ યાત્રા કરતા, પણ આટલી વસ્તુ પોતાની સાથે રાખતા, અને પછી જે ગામમાં પેલા સૌ પ્રથમ પ્રવેશ કરવાના હોય ત્યાં પાદરે જ પેલા નાહી ધોઈ લે. આ યાત્રામાં 2-3 દિવસ દોરી અને ખોવાઈ ગઈ. એક દિવસ શું બન્યું, 2-3 વખત પોતાની દોરી હતી લોટા સાથે બાંધેલી તે ખોવાઈ ગઈ. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. હવે પછી શું કર્યું એને, કે દોરી સાથે રાખવી જ નથી. એવો નિયમ હતો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વળે એમણે સેવા આરંભી, એટલે કે શરૂ કરી. સાવ ઓછી સેવા પોતાની સાથે, એક જ વાર પાણી પીવું એ બપોરે જમ્યા પછી જ, અને એ પણ પછી 24 કલાક સુધી કોઈ પણ પાણી પીવું, ક્યારેય પણ પાણી પીવું નહીં. આવી ઓછી જરૂરિયાતની સાથે એમણે પોતાની સેવાનો આરંભ કર્યો. પછી આપણે આગળ જોઈએ. એકવાર એમને એવો સંદેશ મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાઈ ગયા છે. મહારાજ તો પહોંચ્યા કણભા. શું થયું, ત્યાં જઈને એને જોયું તો ઘીના 2 ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા, અને એને ખૂબ જ સમજાવ્યો, પ્રયત્ન કર્યો સમજાવવાનો, પણ પેલો માણસ માને તો ને. મહારાજે ઉપવાસ આદર્યા. જુઓ કેટલું ધન્ય જીવન છે રવિશંકર મહારાજનું, કે ચોરી કરનાર માણસને સીધા રસ્તે લઈ આવવાનો એને ખૂબ જ પ્રયત્ન કર્યો, છતાં પણ ચોર છે એ સીધા રસ્તે આવતો નથી. તો મહારાજે તેના માટે ઉપવાસ આદર્યા, એટલે કે શરૂ કર્યા. પાણીનો પણ એમને ત્યાગ કરી દીધો, પાણી પણ છોડી દીધું એક સામાન્ય ચોર માટે. પેલા માણસના મન પર ભાગે અસર થઈ, ભાગી એટલે કે થોડી ઘણી અસર થઈ, કે આ માણસ મારા માટે જો આટલું કરતો હોય તો હું પણ કંઈક કરું, એટલે એવી થોડી ઘણી અસર થઈ. બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો, પેલો ચોર છે, ઘીના 2 ડબ્બા ચોરી ગયો હતો તે, અને પોતાની ચોરી કબૂલ કરી લે છે, અને પાછો એ ઘીના 2 ડબ્બા છે તે પાછા પણ આપી દે છે, અને ફરી કોઈ દિવસ ચોરી નહીં કરું એવી પ્રતિજ્ઞા પણ લે છે. આવો સરસ ચોરના જીવનમાં ફેરફાર કરી નાખ્યો તેમણે. આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો. તે ગામમાં પણ ચોરી થયાના સમાચાર જાણી અને મહારાજ ત્યાં પહોંચી ગયા. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ને ત્યાં સુધી ખોરાક અને પાણી લેવા નહીં લેવાની જાહેરાત કરી દીધી. હવે આ બીજા ચોરને પણ સારું એવું જીવન પોતે પસાર કરે, એટલા માટે સારા સંસ્કાર મળે, એટલા માટે મહારાજ પોતે કષ્ટ વેઠતા, અને એ પણ કેવું, ખોરાક અને પાણી વગરનું. એક દિવસ થયા, 2 દિવસ થયા, 3 દિવસ થયા, ઉપવાસ તો તેમ તે ચાલુ જ રહ્યા. પણ ગામના લોકો અકળાતા હતા, એટલે કે મૂંઝાતા હતા, કે એક ચોર માટે થઈ અને મહારાજે પાણી અને ખોરાક બંનેનો ત્યાગ કર્યો છે. મહારાજ બંધાને શું કહેતા, કે તમે શાંત રહો. જ્યારે મહારાજનો 8મો દિવસ આવ્યો ઉપવાસનો, ત્યારે આખરે ચોરનું મન છે એ બદલ્યું, પીગળી ગયું. ક્યારે, છેક 8મા દિવસે તેને પશ્ચાતાપ થયો, ખૂબ જ અફસોસ થયો. તેણે પોતાની ચોરી છે કબૂલ કરી લીધી અને મહારાજનો ઉપવાસ છે એ છોડાવી દીધો. આવી રીતે રવિશંકર મહારાજે 2 ચોરને સારું એવું જીવન જીવવા માટેની પ્રેરણા આપી, એ પાછા પોતે કષ્ટ વેઠીને. આ તો વાત થઈ નાના ચોરની, પણ માણસ ઉપર એટલો બધો વિશ્વાસ કે બહારવટિયાઓને પણ સુધારવાનું એ કોઈ દિવસ ચૂક્યા નહીં. બહારવટિયાઓ એટલે કે લૂંટારા છે, બહારના ગામમાંથી આવી અને બીજા ગામમાં લૂંટફાટ એટલે કે લૂંટ કરે છે, તો આને પણ સુધારવાનું તે કોઈ દિવસ ચૂક્યા નહીં. કેવી રીતે સુધારે, ઈસવીસન 1922 અંદર તેમણે પ્રથમવાર લૂંટારાનો ભેટો થઈ ગયો, બહારવટિયાનો ભેટો થઈ ગયો. છીપિયાર ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા ને, ત્યારે રસ્તામાં જ આ બહારવટીઓ લૂંટારો તેમને ભેગો થઈ ગયો. કાચો પોચો માણસ હોય ને તો છાતીના પાટિયા ભીસાઈ જાય, એટલે કે શું થાય, એકદમ ડરવા લાગે, ખૂબ જ દુઃખ, એકદમ ડર લાગે, કારણ કે રાતનો સમય હતો અને કોઈ
ત્યાં રાતે દેખાતું પણ નહોતું અને મહારાજ છે તે એકલા જ ત્યાંથી ચાલતા જતા હતા. હવે રાતનો સમય હોય, કોઈ એવો સાલો પોલો માણસ હોય, કાચો પોચો એટલે કે નબળો માણસ હોય, તે તો ડરવા માંડે, પોતાના છાતીના પાટિયા ભીસાવા માંડે કે એકદમ ડર લાગવા માંડે. પણ આ તો મહારાજ નરી નિર્ભયતા એટલે કે ચોખ્ખે ચોખ્ખી નિર્ભયતા એટલે કે ડર વગરની મૂર્તિ, કોઈ જાતનો ડર નહીં. એમણે તો બહાર વટિયાને શું કર્યું, મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી અને બહાર વટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ અને સાચું બહાર વટું ખેડવા સમજાવ્યું. હવે એક લૂંટારાને આઝાદીની વાત કરવી અને મહાત્મા ગાંધીજીની વાત કરવી આપણે જાણીએ છીએ ખૂબ જ અઘરું છે, પણ રવિશંકર મહારાજે ખૂબ જ નિર્ભયતા એટલે કે ડર વગર ભય વગર આ બહાર વટિયાને પોતાની બાજુમાં બેસાડી અને ગાંધીજીનું દરેક કામ ઉપાડી લઈ અને સાચું બહાર વટું કેવું કહેવાય એ ખેડવા માટેની પ્રેરણા આપી. પછી તો મહારાજે કોતરોમાં ભમી ભમી એટલે કે ફરી ફરી અને એવા તો અનેક લૂંટારાઓને સુધરવાની પ્રવૃત્તિ કરી. હવે આથી તો ઝવેરચંદ મેઘાણી જે આપણા જાણીતા લેખક અને કવિ પણ છે, તેમણે માણસાઈના દીવા એવું રવિશંકર મહારાજને કહ્યું હતું. માણસાઈના દીવા એવું શું કામે કહ્યું, કારણ કે માણસના જીવન માટે રવિશંકર મહારાજ એક દીવા સમક્ષ હતા. જેવો દીવો કેવો જગમગે એવા રવિશંકર મહારાજ દરેકના જીવનમાં સ્થાન પામ્યા હતા. એટલે તો ઝવેરચંદ મેઘાણીએ તેમને સરસ એવું માણસાઈના દીવા એવું સરસ નામ આપ્યું. ત્યાર પછી આ જ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાનો પ્રવૃત્તિ કરતા, તો બીજી તરફ પ્રસંગ ગમે તે પ્રસંગ પડીએ લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરવી એટલે કે કોઈ દિવસ પાછા હટ્યા ન હતા. આ તો કઈ વ્યક્તિના જીવનને સુધારવાની વાત, પણ ગમે તે પ્રસંગ હોય, પછી કુદરતી આફત હોય, કુદરતી આફતમાં ગમે તે આવી શકે કે દુષ્કાળ આવે, ત્યાર પછી અતિશય વરસાદ, અતિવૃષ્ટિ જેને કહીએ, ત્યાર પછી ધરતીકંપ, આ બધા કુદરતી આપત્તિઓ છે. તો આ બધી કુદરતી આપત્તિઓમાં તેણે સેવા કરવામાં કોઈ દિવસ પાછા હટ્યા ન હતા. એક સમય એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા ને તે ઘરનું તો કરો એટલે કે દિવાલ પણ તૂટી ગઈ. વરસાદ કહે મારું કામ એટલે કે જોરદાર વરસાદ, જેમ તેમ કરી રાત તો પસાર કરી લીધી, વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પર એમણે ગરનાળું તોડી પાડ્યું. શું કહે છે કે કોઈ દિવસ પોતાની જવાબદારી છે એ રવિશંકર મહારાજ ચૂક્યા ન હતા. ગમે તેવું હોય તો રવિશંકર મહારાજ છે તે હાજર જ હોય. તો હવે એક દિવસ શું થયું કે અતિશય વરસાદ પડ્યો એટલે જે ગામમાં રવિશંકર મહારાજ જે ઘરમાં રોકાણા હતા ને ત્યાં તેની ઘરનો છે એ દિવાલ તૂટી જાય છે અને આખી રાત જેમ તેમ કરીને પસાર કરે છે, પણ હજી તો વરસાદ વરસતો જ હતો. પણ પોતાની જવાબદારીમાંથી ગરનાળું એટલે કે પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ છે એ તોડી અને પડાવ્યું. ગામ ઉઘરી ગયું. શું કે છે, ગરનાળું શું છે એને તોડી નાખીએ ને એટલે છે પાણી વહી જાય ને તે માટેનો બાંધેલો સાંકડો માર્ગ હોય જેને ગરનાળું કહેવાય, એમાંથી બધું જ પાણી વહ્યું જાય જેથી કરીને વરસાદનું પાણી એક જગ્યાએ એક ગામમાં જમા ન થાય અને ગામ ઉઘરી ગયું એટલે કે ગામ છે એ સહી સલામત પાછું ઊભું કરી દીધું અને બધું પાણી વહી ગયું. તો ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી ખૂંદતા ખૂંદતા, છાતી સમાણા એટલે કે છાતી સુધીના પાણી છે એ ખૂંદી ખૂંદી અને મહારાજ ક્યાં પહોંચ્યા, નજીકના વટાગડા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા, પણ મહારાજે ત્યાં જઈ અને દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડી દીધા. વરસાદમાં પલળતા પલળતા અને ટાંઠે ધ્રુતતા ધ્રુતતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈના સલામત સ્થળે ખસેડવાનો પણ કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. કેટલી બધી લોક સેવા કરી હતી.
માત્ર ને માત્ર જીવન સુધારવું નહીં પણ જે લોકો મુશ્કેલીમાં હોય છે તેને પણ ઘણી મદદ કરી. કોઈના મકાન પડી જતા હોય તો તેને ટેકો કરી અને ઊભા કરવા, જે માણસ સલવાયેલા છે પાણીની અંદર તેમને દોરડાની મદદથી બહાર કાઢવા અને ઊંચાણવાળા વિસ્તારમાં પહોંચાડવા. આવું કરવાથી શું રવિશંકર મહારાજના શરીરમાં કાંઈ તકલીફ નહીં? ના, ઘણી તકલીફ પડી. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુતતા ધ્રુતતા મહારાજે ખૂબ જ લોકોને મદદ કરી છે. આવું તો થયું, આ એક કુદરતી આફતની વાત થઈ. પણ જ્યારે પણ કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળો ત્યારે મહારાજ રોગાઓની વહારે ખસી જાય. રોગાઓની વહારે ખસી જવું એટલે કે જે રોગીઓ છે, જે વ્યક્તિ આ રોગથી પીડાય છે તેની સહાય માટે ત્યાં જતા. આવું ક્યારે બન્યું? ઈસવીસન 1941 ની આ વાત છે. મહારાજે ક્યાં વાંચ્યું? છાપાની અંદર વાંચ્યું કે કલોલ નામના ગામે આ કોલેરા નામનો ચેપી રોગ ફાટી નીકળ્યો છે અને માણસો બધા ટપોટપ એટલે એક પછી એક તરત મરતા જાય છે, મૃત્યુ પામે છે. આવા સમાચાર છાપામાં વાંચ્યા બાદ મહારાજ છે ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિને જોઈ અને તેઓ અમદાવાદ આવ્યા. કલોલ ગામ છે તે અમદાવાદની બાજુમાં આવેલું છે, તો ત્યાં અમદાવાદ આવી પહોંચ્યા. કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ અને કોલેરાના રોગીઓની સેવા કરવા માંડ્યા. ગામના લોકો અંધશ્રદ્ધાને માનીને બેઠા હતા. આપણે જાણીએ છીએ કે ગામડાની અંદર ખૂબ જ માણસો અંધશ્રદ્ધામાં માનતા હોય છે. ગમે તેવો રોગ કે ગમે તેવી બીમારી હોય તો તે છટ દઈ અને દવાખાનાનો સહારો લેતા નથી હોતા. પણ ત્યાં આ રવિશંકર મહારાજ છે અને ખૂબ જ અંધશ્રદ્ધાને દૂર કરે છે અને દવાખાનામાં તેમને લઈ જાય છે. કોલેરાના વિસ્તારમાં જઈ અને મહારાજ સૌને સમજાવે છે અને દર્દીઓને દવાખાને. ત્યાર પછી કોલેરા નામના રોગમાં શું થાય? તો કે અતિશય ઝાડા અને ઉલટી થાય છે અને માણસને સાવ જ શરીરમાંથી અમુક પ્રમાણમાં જે કાંઈ તત્વો જોઈએ તે અચાનક ઘટી જાય છે અને માણસ છે એ મૃત્યુને પામે છે. આ ઉપરાંત દવાખાને તો મોકલ્યા દર્દીઓને, પણ તેમનું સાફ સફાઈ, ઝાડા ઉલટી પણ સાફ કર્યા, દવાઓ આપી, લોકોને સમજાવ્યા. ત્યાર પછી સ્વયંસેવકો અને ડોક્ટરોની પણ તે ગામમાં શું કરી? વ્યવસ્થા કરી. આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલી અને એકરૂપ એટલે કે તેમાં એકરૂપ થઈ અને ભાગ લેતા હતા. આ વખતે મૃત્યુની પણ પરવા કરતા ન હતા, કારણ કે કોલેરા રોગ ચેપી રોગ છે. તો મહારાજે એવું પણ ન વિચાર્યું કે જો મને એનો ચેપ લાગી જશે તો હું પણ મૃત્યુ પામીશ, પણ તેમણે મૃત્યુની કોઈ પરવા ન કરી. આ થયું એક રોગની વાત. ત્યાર પછી દુષ્કાળ પડ્યો. આ જ સાંભળતા મહારાજ ત્યાં પણ દોડી પડ્યા. દુષ્કાળ ક્યાં પડ્યો? બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડવો એટલે કે પાણી ન મળવું અને વરસાદ ન પડવો. હવે ત્યાં જઈ અને તેમણે બનાસકાંઠા જિલ્લામાં જઈ અને આ પ્રદેશના લોકો છે એ પાણી માટે વલખા મારતા હતા, એટલે કે ફાફા મારતા હતા. ક્યાંય તેમને પાણી મળતું ન હતું. તો મહારાજ ગામડે ગામડે ફર્યા, દિવસ રાત મહેનત કરી, પરિશ્રમ કર્યો, કુવાઓ અને બોરિંગો કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ કે તેઓ મહારાજને બોરિંગ વાળા મહારાજના નામેથી ઓળખવા લાગ્યા. કુવાઓ બનાવ્યા ધરતીની અંદર, જમીનની અંદર, અને જમીનની અંદર બોરિંગ જેથી કરીને ઊંડું ઊંડું ખોદી અને જે પાણી બહાર આવી શકે એવી વ્યવસ્થા કરાવી. તો માણસો તેમને બોરિંગ વાળા મહારાજની નામે સમજવા લાગ્યા. ત્યાર પછી અરે આ તો હજુ ઠીક છે, તો શું કર્યું? જ્યારે માણસો હેવાન બની અને અંદરો અંદર લડે, હેવાન એટલે કે શેતાન, એકબીજાની સાથે લડવું, કાપા કાપી કરવી, ધર્મ બાબત લડવું, હુલ્લડો કરવા, આ બધું જ જોયું. માણસો અવા બની ગયા, શેતાન બની ગયા કે કોઈ કોઈને ગમે ને એવું. તો ત્યાં પણ આ રવિશંકર મહારાજ પહોંચ્યા અને આ બન્યું 1941 અને 1946 ની અંદર અમદાવાદમાં આવા મોટા તોફાનો ફાટી નીકળ્યા. હુલ્લરો એટલે કે તોફાનો ફાટી નીકળ્યા. ત્યાં જઈ અને શું કર્યું? તો કે આવો હેવાન એટલે કે દુર્ગુણો વાળો
नकरा दुर्गुण भरेला छे, एनी अंदर सद्गुण एक पण नथी एवा माणसने समझावानो एने पूरतो प्रयत्न कर्यो। न्यां गया आवा तोफानो ज्यां फाटी निकळ्या हता अमदावादमां, त्यां गया अने महाराज निर्भय सुमसान શેરીઓમાં ફરતા નિર્ભય બનીને, કોઈ પણ જાતનો ભય વિના નિર્ભય બનીને શેરીમાં ફરતા, હિન્દુ મુસલમાનને સમજાવતા, અને હિન્દુ મુસલમાન આ બધા છે યાને મહારાજની વાત પણ શાંતિથી સાંભળતા અને તેમને આદર આપતા। તો હુલ્લડમાં છે એટલે કે તોફાનમાં, જ્યારે સામસામાં હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે જ્યારે ઝઘડા થતા, યુદ્ધ થતા, મારામારી થતી, તોફાનો થતા, આવા સમયે જે મૃત્યુ પામેલા લોકો હતા ને એમના શબ એટલે કે એમની લાશનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ પોતે જાતે કરતા। અગ્નિ સંસ્કાર એટલે કે આપણા મૃત્યુ પામેલા દેહને અગ્નિ વડે સંસ્કાર કરવા, અગ્નિ વડે તેમને જલાવવા, જેને કહેવાય અગ્નિ સંસ્કાર, તે આપણે સૌ જાણીએ છીએ। તો આમાં પણ મહારાજે ખૂબ જ પોતાનું જીવન વિતાવ્યું। આવા જે તોફાનની અંદર, હુલ્લડની અંદર મૃત્યુ પામેલા હતા ને એમને પણ મહારાજે અગ્નિ સંસ્કાર આપ્યા। આવો તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જળી આવે, આ બધા જ પ્રસંગો મહારાજની માનવતાના, એની અપાર હિંમતના, એની અજોડ સેવાવૃત્તિના, અજોડ એટલે કે ક્યાંય જોડી શકાય નહીં એવી સેવાવૃત્તિના। તો એ છતાંય કોઈ દિવસ પોતાના કામનો મહારાજે જાહેરાત નથી કરી, ઢંઢેરો નથી પીટાવ્યો, અને જાત જાહેરાતથી તો તેઓ સદાય દૂર જ ભાગતા। જાત જાહેરાત એટલે કે પોતાની જાહેરાતથી તો તેઓ સદાય દૂર જ ભાગતા, મૂંગા અને મૂંગા સેવા જ કરતા, એટલે તો તેમનું નામ મૂક સેવક પડ્યું હતું, આ એમનો જીવન ધર્મ હતો। આથી તો એમને સૌ કેવું કહેતા, મૂક સેવક, મૂક સેવક તરીકે ઓળખે છે। સોમું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ એટલે કે મહારાજ છે તે મૃત્યુ પામ્યા, દેહાંત થઈ ગયું મહારાજનું, કેટલામાં વર્ષે, સોમા વર્ષે। તો આ હતા એવા મૂક સેવક રવિશંકર મહારાજ, જ્યાં આપણે આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ। ત્યાર પછી આવશે શબ્દ સમજૂતી, જે અઘરા શબ્દના સરળ અર્થ આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, તો આ સરળ અર્થ તમારે તમારી ગુજરાતીની પાકી બુકમાં લખવાના રહેશે। ત્યાર પછી રૂઢિપ્રયોગો પણ લખવાના રહેશે, એ પણ તમારે ગુજરાતીની પાકી બુકમાં, અને ત્યાર પછી આવશે ભાષા સજ્જતા, જે વ્યાકરણ વિભાગ છે તે આપણે આગલા લેક્ચરની અંદર શીખીશું। ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો, થેન્ક યુ।